अपनी साथ दिनेश शर्मा निवासस्थान थी आशका जानी जोड़ाई गया है, ब्रिजेश दोषी पण जोड़ाई गया है। आशका सौथी पहला तमारी पासे आवीश, कई रीते दिनेश शर्मा नाराजगी व्यक्त करी है, अत्यारे ते कंई बोलवा माटे तैयार छे? एमना घरनी बहार शुं चहल पहल जोवा मळी रही छे? शुं कार्यकर्ता कोर्पोरेटर ना त्यां धक्का वधी गया छे? चौक्स चिंतन अत्यारे तेमना निवासस्थाने अमे छे, परंतु अहींया कोई ज नथी। तेमना पत्नी साथे वात थई त्यारे तेमणे कीधुं हतुं के ते घरे नथी, सवारथी ज निकळी गया हता। दिनेश शर्मा जोडे टेलिफोनिक वातचीत थई त्यारे ते घरे आवुं छुं तेवुं कही रह्या छे। अने बीजी तरफ तेमना राजीनामानी जो वात करीए तो बे दिवस अगाउ मारी तेमणी साथे जी 24 कलाकना माध्यमथी ज्यारे वात थई हती, तेमणे स्पष्ट कीधुं हतुं के सायराना अंदाजमां नाराजगी व्यक्त करी छे, परंतु पक्ष छोड़वानो नथी। अने अचानक तेओ राजीनामुं आपी रह्या छे तेने लई अने कोंग्रेस पक्ष अने तेमज समर्थकों माटे पण चौंकावनारा समाचार छे। तेमणे पोताना राजीनामामां स्पष्ट लख्यू छे के कુંભકર્ણની નિંદ્રામાં ઊંઘેલા પક્ષને ઉઠાડવાનો અનેકવાર પ્રયાસ કર્યો અને તેમણે ઘણા બધા નિર્ણયો છે તેના વિશે પણ મોવડી મંડળને જાણ કરી, પરંતુ તેમનો અવાજ સાંભળવામાં નથી આવ્યો, તેના લીધે તેમણે અંતિમ આ પગલું લીધું છે। હવે નવા વિચારો અને નવી સફર પર આગળ વધશે તેવું પણ તેમણે રાજીનામામાં સ્પષ્ટ લખ્યું છે। તેમણે જ્યારે ઝી 24 કલાક સાથે બે દિવસ અગાઉ વાત કરી ત્યારે તેમણે સ્પષ્ટ કીધું હતું કે મોવડી મંડળ જે બે ધારાસભ્યોના સારે નાચી રહ્યું છે તેનાથી તે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। તેમણે સાયરાના અંદાજમાં ટ્વીટ કર્યું હતું કે મેરે મુંહ કે લીએ તાલે ખરીદ લાઓ, એ અંદાજથી જ ખ્યાલ આવી જતો હતો કે દિનેશ શર્મા પક્ષથી નારાજ છે અને તે ક્યારેક પણ પક્ષ છોડી શકે છે। અને આજે તેમણે રાજીનામું આપી અને તેમના તે ટ્વીટમાં નારાજગી વ્યક્ત કરી હતી તેની ઉપર મહોર મારી દીધી છે। સાથે 5-7 ધારાસભ્યો પણ તેમની સાથે રાજીનામું આપવા તૈયાર થયા છે તેવું પણ તેમણે તે દિવસે પણ જણાવ્યું હતું અને આજે પણ જણાવ્યું છે તેમણે રાજીનામા બિલકુલ આશકા આપની પાસે ફરી એક વખત આવીશ બ્રિજેશ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે। બ્રિજેશ, 3 સવાલ છે તમને। પહેલું કે કેમ રાજીનામું આપવું પડ્યું દિનેશ શર્માએ? બીજું કે 5-7 કોર્પોરેટર જે જઈ રહ્યા છે એ કોણ છે? અને ત્રીજું, શું દિનેશ શર્મા ભાજપમાં જાય છે? ચિંતન, સ્પષ્ટ વાત એમણે રાજીનામામાં કહી છે કે પક્ષ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગવા નથી માગતો અને નવી સફર પર જવાની વાત, નવી સફર સીધી રીતે ભાજપની અંદર હોય, કારણ કે કોંગ્રેસ છોડ્યા બાદ બીજો મોટો રાજકીય પક્ષ ભાજપ છે અને સત્તામાં હાલ ભાજપ છે, એટલે સ્વાભાવિક રીતે કોંગ્રેસ નેતાઓ જ્યારે પક્ષ છોડે તો સીધો જવાનો રસ્તો ભાજપમાં થતો હોય છે, એટલે ભાજપમાં તેમનું આવું નિશ્ચિત મનાઈ રહ્યું છે। બીજી વાત, જે તમે કહ્યું કે કોર્પોરેટરના નામ હું અત્યારે નહીં આપું, પણ 5-7 કોર્પોરેટ પણ તેમની સાથે ભાજપમાં આવશે તે પણ નિશ્ચિત થઈ ચૂક્યું છે। જ્યારે તેઓ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને મળ્યા હતા અને આપણા સુરતના સંવાદદાતાએ સમાચાર બ્રેક કર્યા હતા તે વખતે પણ એ વાત સ્પષ્ટ હતી કે તેઓ એકલા ભાજપમાં નહીં આવે, તેમની સાથે કેટલાક કોર્પોરેટરો પણ આવવાના છે। જ્યારથી અમદાવાદ કોર્પોરેશનની અંદર નેતા વિપક્ષના નામને લઈને ઝઘડો શરૂ થયો ત્યારથી મનાઈ રહ્યું હતું કે કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરો કોંગ્રેસ છોડશે અને તે પ્રકારની વાતો ચાલી રહી હતી, તો એ જે કોર્પોરેટરો નારાજ હતા તેમાંથી કેટલાક કોર્પોરેટરો દિનેશ શર્મા સાથે ભાજપની અંદર આવવાના છે તે વાત પણ હાલની સ્થિતિએ સૂત્રો કહી રહ્યા છે। બીજી મહત્વની વાત કે દિનેશ શર્મા નારાજ હતા, લાંબા સમયથી નારાજગી હતી, તેમનું પક્ષ છોડવાનું કારણ પણ વ્યાજબી હતું, તેમણે આની પહેલાં પણ હિંમતસિંહ પટેલ જે ધારાસભ્ય છે તેમને જ્યારે ટિકિટ મળી ત્યારે પણ વિરોધ નોંધાવ્યો હતો, હિંમતસિંહની જ્યારે સભા હતી 2017માં બાપુનગરની અંદર ત્યારે તે વખતના પ્રભારી અને હાલના રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની સભામાં પણ દિનેશ શર્મા ટેકેદારોએ હોબાળો કર્યો હતો, બેનર લઈને વિરોધ કર્યો હતો, એટલે હિંમતસિંહ અને દિનેશ શર્મા વચ્ચેનો જે ઝઘડો હતો તે અત્યારનો નથી, એ જૂનો ઝઘડો છે અને હંમેશા એ ઝઘડો ચાલતો આવ્યો હતો કોંગ્રેસની અંદર, કેટલી વખત એ શાંત કરવાનો પ્રયાસ થયો પણ એ ફક્ત ઢાંક પીછોડો હતો અને આ ઝઘડો તમામ લોકોને જાણ હતી, એટલે આ વહેલું નહીં, આ જ્યારે પણ થવાનું તે નિશ્ચિત હતું, આજે નહીં તો કાલે આ વસ્તુ થવાની હતી અને એ થઈ છે અને આ રાજીનામું અત્યારે એમણે આપી દીધું છે અને હવે આગામી દિવસોમાં તેઓ ભાજપમાં જોડાશે। બ્રિજેશ, આપની પાસે ફરી એક વખત આવીશ, અપડેટ મેળવીશું। આશકા, શું એમના પરિવારજનો વાત કરવા માટે તૈયાર છે? જો શક્ય હોય તો એમની સાથે વાત કરો, એટલે ચિત્ર ચોખ્ખું થાય। ચિંતન, આ પહેલાં પણ અમે જ્યારે તેમના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે તેમના પત્ની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમણે ત્યારે પણ સ્પષ્ટ કીધું હતું કે તે સવારથી જ નીકળી ગયા છે અને હજુ ઘરે આવ્યા નથી, તેમના રાજીનામા વિશે તેમને કોઈ જાણ નથી, પરંતુ ફરી એકવાર જ્યારે પ્રયાસ કર્યો ત્યારે તેમણે મીડિયા સામે વાત કરવાની ના પાડી હતી, પરંતુ જે રાજીનામાનો લેટર ફરતો થયો છે તેને લઈ અને તેમના સમર્થકો તેમના કાર્યાલય ઉપર એકઠા થયા છે અને દિનેશ શર્મા અત્યારે હાલ આપણી વચ્ચે જોડાઈ રહ્યા છે। તમે જોઈ શકો છો કે જે રાજીનામા આવી જાઓ બધા,
दिनेश शर्मा अत्यारे जी 24 कलाक साथे वात करवा माटे आव्या छे अने नाराजगी कई बात ने लईने छे केम राजीनामु आप्युं तेने लईने विगतो आपी रह्या छे। जो सौथी पहला तो हूँ टीवी मीडिया ना माध्यम थी ऑल इंडिया कांग्रेस ना राष्ट्रीय कार्यकारी प्रमुख सोनिया जी, प्रियंका जी और राहुल जी एमने अपना माध्यम थी एक प्रश्न पूछवा मांगू छू कि गुजरात ना जे प्रभारी रघु शर्मा छे ए रघु शर्मा ने गुजरात में जे प्रभार आप्यु छे ए प्रभार कांग्रेस ने संगठित करीने 2022 में કોંગ્રેસનું શાસન આવે તેના માટે આપ્યું છે કે અહીંયા વ્યાપાર કરવા માટે મોકલ્યા છે? આ રઘુ શર્મા એક જવાબદાર અમદાવાદ શહેરના લીડર તરીકે હું 3-3 વખત કાઉન્ટર હોઉં, વિપક્ષના નેતા 5 વર્ષ હોઉં અને 3-3 મહિના સુધી મને મળવાનો ટાઈમ ના આપે મારું અપમાન છે કે શું એ હવે રાહુલજી નક્કી કરે। જે રીતે કોંગ્રેસ ચાલતી રહી છે મને એવું લાગ્યું છે અહીંયા વાળાઓ વેચી લીધા છે। જેમ પ્રાઇવેટ કંપની એજન્સી આપે ને એમ આખા ગુજરાતમાં જિલ્લા વાઇઝ 2-2-3-3 માણસોએ એજન્સી લીધી છે અને આ એજન્સી સન્માનની જ આજે નથી, હું એમના માટે ખોટું નથી બોલવું માગતું, સન્માનની અહેમદભાઈ પટેલ સાહેબ એમને એમના 9 રત્ન આ ગુજરાતમાં રહે છે, હવે 9 રત્ન નહીં પણ જિલ્લે જિલ્લે 2-2-3-3 રત્નો છે, એ રત્નો એજન્સી લઈને છેલ્લા 30 વર્ષથી કોઈ નવા યુવાનને આગળ આવવા દીધું નથી અને તેના કારણે શું થાય છે કે જો કોઈ એજન્સી કોઈ જિલ્લામાં આ પ્રકારે કોઈ પણ નેતાને જો ખતરો પેદા થાય તો ગુજરાતના એમના તમામે તમામ રત્નો ભેગા થઈને એ નવા યુવાનને પીછી નાખે છે, સાઇડલાઇન કરાવી દે છે। જે રીતે આ ગુજરાતમાં કોંગ્રેસ ચાલી રહી છે મને એવું લાગે છે કે આ એજન્સી પ્રથા જે ચાલી છે અને જે નવરત્ન છે ગુજરાતમાં કે રત્નો એવા છે કે જો રાહુલ ગાંધીને મળવું હોય, હું સન્માનને રાહુલ ગાંધીજીને પ્રશ્ન કરવા માગું છું કે રાહુલજી 2017માં જ્યારે મારી સાથે અન્યાય થયો, હું 3-3 વખત કાઉન્સિલર ચૂંટાયો, હું ઓપોઝિશન લીડર હતો, મારી સામે જ્યારે મને ટિકિટ ના આપી પછી ટિકિટ જ્યારે વેચાઈ ગઈ ત્યારે આપે મને હયાત હોટલમાં કૃષ્ણાજીના માધ્યમથી કૌશલજી મને લેવા આવ્યા, આપ મને મળ્યા અને એ ટાઈમે મેં રાહુલજી આપને વાત કરી હતી કે હું તો અમદાવાદ શહેરમાં રહું છું, હું આપને મળી શક્યો છું, આપ કહો છો કે જે લોકોનું સર્વેમાં નામ આવશે એમને ટિકિટ આપવામાં આવશે, તો પછી મારું નામ સર્વેમાં હતું એ આપ જાણતા હતા, મને ટિકિટ કેમ ના આપીએ? જ્યારે મેં વાત કરી ત્યારે પાછળ દિવાલની પાછળ ઊભેલા ગેહલોત સાહેબનું રાહુલજીએ કીધું આ મહામંત્રીજીનું મોટું આગ્રહ છે તેના કારણે મેં આ ટિકિટ આપી છે અને આપની સાથે અન્યાય થયું છે એ હું જાણું છું, આપ દિલ્હી આવજો, મને મળજો, મારી ટીમમાં કામ કરજો અને જો ગુજરાતમાં સરકાર બની તો હું આપને યોગ્ય સ્થાને બેસાડું છું, પરંતુ હું રાહુલજી આપને કહેવા માગું છું આપને મળવા માટે મેં 4-5 વખત મેલો મોકલ્યા છે, આજ સુધી મને મળવાનું આપના ઓફિસમાંથી કોઈ ટાઈમ નથી આપવામાં આવ્યો અને જો કદાચ આ જે રત્નો અહેમદભાઈના હતા ને એમના સાથે રહીને જો કદાચ હું આપને મળ્યો તો મારે એમના વખાણ કરવા પડ્યા હતા, ગુજરાતમાં બહુ સારું કોંગ્રેસ ચલાવી છે તેવી મારે વાત કરવી પડી હોત, પરંતુ આ 9 રત્નો છે એમને ખબર જ છે કે જો દિનેશ શર્મા જશે તો સાચી હકીકત કે છે, તો હું રાહુલજી આપને પૂછવા માંગુ છું કે જો દેશના પ્રધાનમંત્રીને કોઈને મળવું હોય તો 24 કલાકમાં સમય મળી જાય છે અને તમે સત્તામાં નથી, તમારી પાસે કોઈ હોદ્દો અત્યારે નથી, તો તમે એવા કયા કામમાં બિઝી છો કે તમે અમદાવાદ શહેરમાં જે તમારા માટે 33-35 વર્ષ લડતો યુવાન હોય, તમારી કોંગ્રેસની લીડરશીપ કરતો હોય એવા યુવાનને, એવા વિરોધ પક્ષના નેતાને, અમદાવાદ શહેરનો વિરોધ પક્ષનો નેતા હતો એ ટાઈમે મેં મેલ કર્યા હતા, એમને મળવા માટેનું તમારી પાસે એક મિનિટનો સમય ના હોય, આજે જ્યારે આપ દ્વારકા આવ્યા છો ત્યારે આ જગદીશ ઠાકોર એ જ જગદીશ ઠાકોર છે જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં પ્રમુખને તલવારો કાઢવાની વાત કરતો હતો ત્યારે એને સસ્પેન્ડ કરવાની જગ્યાએ પ્રદેશ અધ્યક્ષ બનાવવા દેવામાં આવ્યો છે, એટલે તમે કયા પ્રકારના નિર્ણય લઈ રહ્યો છે? હા, હિંમતસિંહ પટેલ એ જ હિંમતસિંહ પટેલ છે જેને ટિકિટ ના આપી તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં એમના કાર્યકર્તા એમના ટેકેદારોએ પ્રદેશ સમિતિ તોડી અને સન્માનીય સોનિયાજી ના જે મૂર્તિ હતી ફોટો હતા એમાં જે વિવત્સ વર્તન કર્યું કદાચ હું આજે સામે નથી બોલી શકતો, આ તમામ બાબતો તમે ભૂલી ગયા કેમ એને સસ્પેન્ડ ના કરવામાં આવે? એક જમનાબેન જેવી 35 વર્ષથી જે કોંગ્રેસના પડખે ઊભી છે, જિલ્લે જિલ્લે જઈને કોંગ્રેસને મજબૂત કરવા માટે કામ કરી રહી છે, સેવાદળથી લઈને એક બૂથના કાર્યકર તરીકે જેને કાણ કર્યું છે, ષડયંત્રના ભાગરૂપે એક ધારાસભ્યની સામે શૈલેષ પરમારની સામે ઊભી ના થઈ જાય, એક દલિત સમાજની એક મહિલા લીડર ના બની જાય, એની હરીફ ના થઈ જાય, એક ષડયંત્ર છો
અને ષડયંત્રના ભાગરૂપે એને ફસાવી દેવામાં આવ્યું અને પછી તાત્કાલિક જગદીશ ઠાકોરે એનો કોઈ પણ જાતનો ખુલાસો ના માંગ્યો કેમ ના માંગ્યો।